અમિતાભ પર મારા પર મુશ્કેલી આવી ત્યારે અમિતાભ ભાગી ગયા આ વાક્ય છે અમિતાભના એક વખતના ગાઢ મિત્ર અમરસિંહના અમરસિંહે અમિતાભ પર આક્રમક પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોઈ સારો અભિનેતા સારો માણસ હોય તે જરૂરી નથી બે દશક જૂની દોસ્તી તૂટવાની તેમણે અમિતાભને જવાબદાર ગણાવ્યા છે એક સમયે અમિતાભે સ્વીકાર્યું હતું કે જો અમરસિંહ ન હોત તો સદીનો મહાનાયક મુંબઈના રસ્તાઓ પર ટેક્સીઓ ચલાવતો હોત અમરસિંહ આટલા અટક્યા ન હતા તેમણે કહ્યું હતું કે એકવાર અમિતાભે જાહેરમાં કહ્યું હતું કે બાળ ઠાકરે મારા પિતા સમાન છે અને આજે જ્યારે બાળ ઠાકરે જ નથી તો અમિતાભ રાજ ઠાકરે તરફ જતા રહ્યા અરે અમિતાભે તો ચાર દશક જૂની નહેરુ પરિવાર સાથેની દોસ્તી પણ ભૂલાવી દીધી છે અમિતાભની નિષ્ઠા પર સવાલ ઉઠાવતા અમરસિંહે કહ્યું હતું કે ગુજરાતમાં જાય તો નરેન્દ્ર મોદી સાથે યુપીમાં જાય તો મુલાયમ સાથે હોવાનું કહે છે પરંતુ મને એ સમજાતું નથી કે આખરે તે છે કોની સાથે જ્યારે અમિતાભની કંપની એબીસીએલ નુકસાનમાં હતી અને તેને બચાવવા માટે અમિતાભ ખૂબ મથામણ કરતા હતા ત્યારે અમરસિંહે તેમને સાથ આપ્યો હતો અને અમિતાભની કંપનીને બચાવી હતી એક સમયમાં અમિતાભ અને અમરસિંહની દોસ્તીના લોકો વખાણ કરતા હતા પરંતુ આ ઘટના બાદ એવું લાગી રહ્યું છે કે હવે આ જૂની દોસ્તીના રસ્તાઓ અલગ થઈ ગયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ